પોલીસ દ્વારા આજે ઈ એફઆઈઆર જાગૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વક્તવ્યની અંદર આજે અલગ જ અંદાજમાં લોકોને અને અસામાજિક તત્વોને ટકોર કરતા જોવા મળ્યા હતા। તેમણે ગુજરાતમાં નાની દીકરીઓને નામ બદલીને પ્રેમમાં ફસાવતા લોકો ચેતી જજો તેવા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી। પ્રેમ શબ્દ એક આસ્થાનો શબ્દ છે। પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો છોડવામાં નહીં આવે। પ્રેમ કરવો તમામનો હક છે, પણ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરે અને તેના દ્વારા જો સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે તો તેવા લોકો સામે પોલીસ દ્વારા લાલ આંક કરવામાં આવશે અને આ વિષય પર કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી તેમના દ્વારા આપવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ પણ પાટીદાર સમાજના એક કાર્યક્રમ અંદર પાટીદાર સમાજના આગેવાન દ્વારા આ મામલે એક નિવેદન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કદાચ ગૃહમંત્રીએ આ નિવેદન આપી આવા લોકોને ચેતવણી આપી હોય તેવું લાગી રહ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રીતે નિવેદન કર્યું છે તેની પાછળ કયા પરિબળો છે? શું ગુજરાતી અંદર ખરેખર આ રીતની પ્રવૃત્તિ ચાલી રહી છે, અથવા તો શું આવી વાત તેમના ધ્યાને આવી હશે જેથી આવું કૃત્ય કરતા લોકોને ચેતવવા માટે આ રીતનું નિવેદન કર્યું હોય તેવું લાગી રહ્યું છે? આ ઉપરાંત તેમણે ગુજરાત પોલીસના વખાણ કરીને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવતા ઓપરેશનોના વખાણ પણ કર્યા હતા અને ગુજરાત પોલીસ ગોળી ખાવા પણ તૈયાર છે અને ડ્રગ્સ પંજાબ મહારાષ્ટ્ર જતું અટકાવાયું હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। કે પ્રેમ માત્ર એક શબ્દ નથી, આ એક ભાવના છે, આ એક શ્રદ્ધા છે જેનાથી તમામ લોકો ક્યાંય ને ક્યાંય આ શ્રદ્ધા જોડે જોડાયા અને આ પ્રેમ શબ્દ ને પ્રેમની શ્રદ્ધાને અગર કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો એવા એક ભી વ્યક્તિને છોડવામાં નહીં આવે એવી ભી વાત તમને કહી। પ્રેમ કરવાનો હક તમામ લોકોને છે, તમામ લોકો સાચા નામથી સાચી ઓળખથી પ્રેમ કરી શકે છે, પરંતુ કોઈ મુસ્તફા મહેશ બનીને કે કોઈ મહેશ કોઈ બીજા નામ ધારણ કરીને પ્રેમ કરે તો એ ક્યારેય સ્વીકાર્ય નથી, એ સમાજની વ્યવસ્થા બગડવાનું કામ છે। સૌ સમાજના લોકો આજે આ જવાબદારી સ્વીકારે, સૌ સમાજના લોકો પોતપોતાના સમાજમાં પ્રેમનો સાચો અર્થ નીચે સુધી પહોંચાડવામાં મદદગાર બને એવી આપ સૌ પાસે અપેક્ષા છે। આ વિષય પર કોઈ ભી પ્રકારની ફરિયાદ અમને મળશે તો અમે ખૂબ જ ગંભીરતાથી એની ઉપર પગલા ભરીશું, બરાબર કે નહીં? આ કોઈ પાકિસ્તાનમાંથી જે ડ્રગ્સ લાવે છે અને આ પાકિસ્તાનીઓ જે પકડાયા છે ને જેલમાં છે આજે, એ શું પોલીસને આવીને એમ કીધું કે આ લો અમે ડ્રગ્સ લાવ્યા છે ને તમે જમા કરી લો ને હવે કાલે બતાડો, એ રીતે થાય? હા, આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ગુજરાત પોલીસની એટીએસ ટીમ દ્વારા એક નહીં પણ અનેક ઓપરેશનો કરવામાં આવ્યા છે અને એ ઓપરેશન કેટલા ખતરનાક છે એ તમે સૌ લોકોએ થોડા દિવસોથી ગુજરાતની અનેક ન્યૂઝ ચેનલો પર દ્રશ્ય તમે જોયા હશે, કોઈ જોયા કે નહીં? એ દ્રશ્ય કેવા? ગોળીઓનો અવાજ સંભળાતો હતો? સંભળાતો હતો? એ ગોળી ખાવા માટે તૈયાર અમારી ગુજરાત પોલીસે પંજાબ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ડ્રગ્સ જતું અટકાવ્યું। આ ડ્રગ્સ રોકવું જોઈએ કે ના રોકવું જોઈએ? આ ડ્રગ્સની જોડે રાજનીતિ કરવી જોઈએ? આ ડ્રગ્સ ની જોડે રાજનીતિ કરનાર વ્યક્તિ આ દેશનો દુશ્મન છે કે નથી? ડ્રગ્સ જોડે રાજનીતિ કરનાર દરેક વ્યક્તિ આ દેશનો દુશ્મન છે કે નથી?